બગસરા પાસે આવેલા હલરિયા ગામના ખેડૂતો દ્વારા બે બે વખત વાવેતર કરવામાં આવેલું હતું અને બંને વખત બિયારણ નિષ્ફળ જતા તેઓએ મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા અનુરોધ કરેલો છે. અમરેલી જિલ્લાના બગસરામાં હલરિયા ગામના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે. બગસરા તાલુકાના હલરિયા ગામના ખેડૂતોએ બબ્બે વાર વાવેતર કરેલ અને બિયારણ ફેલ ગયેલ છે, જેમાં સરકાર દ્વારા આ માટે યોગ્ય કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે. મામલતદાર ઓફિસમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયેલા અને રામધૂન બોલાવેલી હતી. ખેડૂતો દ્વારા તાલુકા પંચાયતમાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. ખેડૂતો તરફથી આજરોજ અમને વિવિધ માગણીઓ સંબંધે આવેદનપત્ર મળેલ છે, જે અમારા મામલતદાર બગસરાએ સ્વીકારેલ છે અને ઘટતું કરવા માટે આગળની ઘટતી કાર્યવાહી અત્રથી કરવામાં આવશે, જેની અમે ખાતરી આપીએ. આવેદન પત્ર આપવા માટે અમે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા અને હુદિયા ગામથી આશરે 200 થી 250 ખેડૂતો પધારેલા છીએ, જે અમારે ચોમાસુ સિઝનમાં કપાસ, મગફળી અને પશુપાલન માટે જે ઘાસચારો વાવેલો છે એ વરસાદ નહીં થવાને કારણે નિષ્ફળ પાક ગયેલો છે. એના માટે તાત્કાલિક ધોરણે અમને ખેડૂતોને સહાય આપવામાં આવે અને પશુપાલન માટે ઘાસચારો તેમજ પીવાના પાણીની જોગવાઈ કરવામાં આવે. જ્યારે કુદરત રૂઠ્યો છે ત્યારે સરકારશ્રીને અમારી એવી નમ્ર અપીલ છે કે અમને આમાં તાત્કાલિક ધારાધોરણ મુજબ અમને સહાય કરે અને તાત્કાલિક સર્વે કરે, આવી અમારી એક માગણી છે. હવે આજે આવેદન પત્ર સમસ્ત અમારા ખેડૂત સમાજ તરફથી આપવામાં આવેલ છે. 200 જેટલા ખેડૂતો આવેલ છે, એના માટે જે અમારે ખરીફ પાકમાં બબ્બે વાર વાવેતર કરેલું છે, જે સંપૂર્ણપણે નાશ પામેલ છે. વરસાદ નહીં હોતને કારણે હજોડો વરસાદ આવ્યો જ નથી. તો અમારે જો બબ્બે વાર વાવેતર કરવા છતાંય જો કંઈ થતું નહીં, ત્રીજી વાર અમારી એવી પોઝિશન નથી જેથી કરીને અમે ખેતરમાં વાવી શકીએ. તો અમારે સરકારશ્રીને એવું કહેવું છે કે કાંઈક અમને વરસાદ, ભગવાન તો કોપાયમાન થયો છે, વરસાદ નથી આવતો, પણ સરકાર કાંઈક સહાયરૂપ બને, કારણ કે વીમાની લાલયમાન લાઈનમાં ખેડૂતો અત્યારે અધૂરા થઈ ગયા છે. એટલે સરકારને એટલું આવેદન કરવું છે કે કાંઈક તમે અમારી ઉપર મહેરબાન થાવ, કારણ કે ભગવાનનું તો કાંઈ નક્કી જ નથી ક્યારે વરસાદ થાય અને ક્યારે અમારું નવું વર્ષ ચાલુ થાય.